નમસ્કાર મિત્રો આવી ગયા છો બધા અત્યારે હાલ વેરી ગુડ હું અત્યારે હાલ જોઈ રહ્યો છું ઘણા બધા મિત્રો અત્યારે હાલ જોડાઈ રહ્યા છે એ દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અહીંયા આપણે બિલકુલ વેરી ફર્સ્ટ બસો નેવ્યાસી વિદ્યાર્થીઓ જોડાયા છે અર્થાત હજી આપણામાં કંઈક ત્રુટી છે હજી કેટલાક મિત્રો જોડાયા નથી તો ઝડપથી આપણે જોડાઈ જઈએ હું દરરોજ તમને એક સૂચન કરું છું આજે પણ કરીશ તમારા કોઈ મિત્રો હોય તો એ મિત્રોને ઝડપથી જાણ કરો કે જેથી કરીને એ મિત્રો પણ આની અંદર જોડાઈ શકે ઓકે ધીમે ધીમે આંકડો વધતો જાય છે પણ આંકડો પ્રમાણમાં હજી એટલો જોઈએ એટલો વધ્યો નથી એનો મતલબ એવું થયું કે હજી કેટલાય મિત્રો બાકી છે જોડાવાના તો ઝડપથી જોડાઈ જાઓ ઝડપથી જોડાઈ જાઓ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ગઈકાલનું આપણું શ્રેણી જોડાણ જે છે એ શ્રેણી જોડાણની જે કેટલીક બાબતો હતી એ બાબતોને આપણે આજે ફરીથી પુનરાવર્તન કરીશું કારણ કે કાલે ઘણા બધા પ્રશ્નો એવા હતા કે સર આની અંદર ઓકે તો ઝડપથી એક થમ્સ અપ આપી દો અને લાઈક બટનને તોડી નાખો ફોડી નાખો ફટાફટ ઝડપથી તમારા મિત્રોને આ લિંક શેર કરો અને આપણે અત્યારે હાલ આપણી દુનિયાની અંદર ફરી પાછા આવી જઈએ છીએ પ્રકરણ નંબર બાર

બેટા તમારા દરેકે દરેક કમેન્ટને અમે જોઈએ છીએ અને એના સંભવત જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ તમારા જે કંઈ ક્વેશ્ચન્સ હોય એ ક્વેશ્ચન અમે ચોક્કસ ધ્યાને લઈએ છીએ ચારસો ને તોતેર વિદ્યાર્થીઓ અત્યારે હાલ જોડાયા છે અને માત્ર બસો એકતાલીસ જ થમ સમ લાઈક અરે અત્યારે હાલ ચારસો ને પાંચસો પ્લસ સ્ટુડન્ટ છે તો પાંચસો લાઇક તો બને જ તમારા માટે કેટલી મહેનત કરીએ છીએ ઓકે તો તમારા તરફથી એક મોટિવેશન તો મળવું જોઈએ ને લાઇક બટન હેંગ થઈ જાય નથી જલ્દી પેલા લાઇક બટન ને દબાવો તમારે અપ આપ્યા કરતા લાઇકમાં ઓકે કેટલાક વિદ્યાર્થીઓ વિડીયોની નીચે તમને દેખાય છે લાઈક બટન તો એ લાઇક બટન ને આપણે તમારે દર્શાવવાનું છે મિત્રો અહિયાં હું શરૂઆત કરું એ પહેલા એક થોડીક વાત પણ તમને કરી દઉં કે આપણે જે કંઈ કામ કરીએ છીએ કામની અંદર શું કામ કરવાનું છે મિત્રો આપણે તો તમને બધાને ખબર છે કે આપણે લાઈક કરવું હોય તો આપણા બ્રાઉઝર જે છે આપણી પાસે જે કોઈ બ્રાઉઝર તમે વાપરતા હોય એ બ્રાઉઝરની અંદર તમારે જવાનું છે ત્યાં યુટ્યુબ ખોલવાનું છે જેના માધ્યમથી તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ખોલ્યા પછી તમે અહીંયા જોઈ શકશો કે તમારી પાસે ઘણું બધું આવ્યું હશે એમાંથી તમારે શું કરવાનું છે બિલકુલ અહીંયા હું આ વિડીયોને અત્યારે હાલ પોઝ કરી દઉં છું આપણે અત્યારે હાલ જોઈ રહ્યા છીએ એ વિડીયોને પોઝ મેં કરી દીધો હવે તમારે અહીંયા જે લાઈક બટન છે ને એ લાઈક બટનને પ્રેસ કરવાનું છે મેં તો કરી નાખ્યું તમે બાકી છો અને પોઝ પણ સરસ પોઝમાં પોઝ થયો છે વિડીયો પણ એટલી સરસ પોઝમાં પોઝ થયો છે કે તમારે જસ્ટ વન લાઈક તમારું એક લાઈક છે એમને ઘણું મોટિવેશન મળે છે ઓકે

તો લાઈ જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખવાની છે તમારે ફટાફટ ઝડપથી આપણે શરૂઆત કરીએ એ પહેલા જો તમને કંઈ કમેન્ટ કેવું કરવું હોય તો કમેન્ટ પણ તમે કમેન્ટ બોક્સમાં કરી શકો છો અત્યારે હાલ આપણી વચ્ચે છસો ને અગિયાર વિદ્યાર્થીઓ જોડાયા છે એ છસો અગિયાર માંથી પાંચસો પંદર લાઈક મળ્યા છે અને દસ ડિસલાઈક મળ્યા છે થેન્ક યુ ડિસલાઇક વાળા મિત્રો તમારી આ ડિસલાઇક થી કદાચ મને એવું લાગે છે કે હજી તમને કઈક ખૂટી રહ્યું છે એટલે હું લાઈક વાળા મિત્રો નો આભાર માનું છું અને વાહ ડિસલાઇક માંથી લાઈક તરફ જવા લાગ્યા છે મિત્રો વેરી ગુડ ધન્યવાદ ઓકે તો હવે બીજી એક વાત કરી દઉં તમે ગુજરાત ઈ ક્લાસની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખેલી છે તો ત્યાં આગળ કેટલાક મિત્રોના એવા પણ પ્રશ્નો હતા તો જેવા તમે ગુજરાત ઈ ક્લાસની ચેનલ ને લાઈવ કરેલી હશે તો જે લાઈવ વિડીયો તમને સીધા દેખાશે એના ઉપર ક્લિક કરશો તો તરત એ વિડીયો ઓપન થઈ જશે પણ તમને જો તમારા અત્યારે હાલ તમારી પાસે ફોન નથી અને તમારા મમ્મી પપ્પા ક્યાંક બહાર ગયા છે એ ફોન લઈ ગયા છે પછીથી તમારે વિડીયો જોવો હોય તો ક્યાં તમને ઘણી વાર એ વિડીયો મળતો નથી એવી ફરિયાદો છે તો ચિંતા નહીં કરતા તમે વિડીયોઝની અંદર તમને મળી શકશે એવા બધા વિડીયોઝ ઘણા બધા બાકીના પણ વિડીયોઝ મળશે પ્લેલિસ્ટમાં જશો તો પ્લેલિસ્ટની અંદર તમને જુઓ નવમાના ના વિદ્યાર્થીઓ હશે તો નવમાનું નું પ્લેલિસ્ટ આપેલું છે દસમાના વિદ્યાર્થીઓ દસમાનું અગિયારમાના ના હશે તો અગિયારમાનું નું એવા પ્લેલિસ્ટ ની અંદર તમને એ વિડિયો જોવા મળશે જો અહીંયા મેં દસમાનું વિજ્ઞાનનું આ એક તરહ સ્ટ્રીમ કરી નાખ્યું છે એની અંદર તમને ઘણા બધા જૂના વિડિયો તમને મળશે તમે આ રીતે અહીંયાથી સ્ક્રોલ કરી અને એ બધા વિડીયો શોધી શકો છો જૂના જે કઈ વિડીયો હતા દસમા ધોરણના ઓકે અહીંયાથી તમારે જે ચેપ્ટરનો જે વિડીયો જોવો હોય જોઈ શકો છો એ યુટ્યુબ ઉપર છે જ તમારે બહુ શોધવું નહીં પડે ફક્ત તમારે શું કરવાનું છે પ્લેલિસ્ટમાં જતો રહેવાનું છે જો જૂનો વિડીયો જોવો હોય તો અને એની અંદર તમે જે ધોરણનું જોઈતા હોય એ તમને વિગત મળશે આપણે દસમાના વિદ્યાર્થીઓ છે એટલે જોઈશું ખાસ ઓકે તો હવે આપણે આ વાતની તો તો તમને બધાને ખબર પડી જ ગઈ છે પછી આપણે ઝડપથી આપણા કામ તરફ જઈએ આપણે જે કઈ કામ કર્યું હતું ત્યાંથી જ બીજું બિલકુલ શરૂઆત કરીએ અને આપણે શ્રેણી જોડાણ અવરોધોના તંત્રો વિશેની વાત કરતા હતા અવરોધક તંત્રોના આખી એક પરિપથની ચર્ચા કરી હતી કે પ્રણાલી કેવી હોય છે એમાં આપણે શ્રેણી જોડાણ વિશે વાત કરી હતી અને સમાંતર જોડાણ વિશે વાત કરી હતી મિત્રો શ્રેણી અને સમાંતર જોડાણની અંદર કેવી રચના હોય છે કેટલાક મિત્રોનો આ પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે ઝડપથી આગળ વધીએ એક મે અહીંયા બે અવરોધ લીધા છે આરવન અને R2 બંને વચ્ચે હું જ્યારે જોડાણ કરું છું પરિપત્ની રચના કરું છું ત્યારે આ બંને જોડાણને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે શ્રેણી જોડાણ કેવી રીતે કહ્યું એ આપણને ખ્યાલ છે જ અહીંયા શ્રેણી જોડાણ માટે આપણે શું કરીએ છીએ કે એક અવરોધના બંને છેડા ભેગા કરીએ છીએ અને બાકીના જે બે છેડા વધ્યા તેને આપણે પરિપથના બાકીના બે ટર્મિનલ સાથે જોડીએ છીએ ઓકે તો હવે જો તમને આનો ખ્યાલ આવી ગયો હોય તો ઝડપથી આપણે એ જ વસ્તુને મેં અહીંયા એક સરસ મજાના સિમ્યુલેશન થી દર્શાવેલી છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે આ અવરોધ આર વન છે આ અવરોધ આર ટુ છે અને આ અવરોધ આર થ્રી છે આ ત્રણ અવરોધ છે તમે અહીંયા હવે શ્રેણીમાં જો ત્યાં મેં બે અવરોધ જોડ્યા હતા અહીંયા ત્રણ અવરોધ છે આ એક નંબરનો નંબરનો બે ત્રણ અહીંયા મેં શ્રેણીમાં જ એક વિદ્યુત પ્રવાહને માપવા માટે એ મીટર જોડ્યું છે અહીંયા મેં વોલ્ટ મીટર અત્યારે નથી જોડ્યું આપણે જોઈએ એ શું કેવી રીતે થઈ શકે છે તો હવે હું કળ ચાલુ કરીશ તો તમે જોઈ શકો છો કે જો કળ ચાલુ કરીશું તો અહીંયા વિદ્યુત પ્રવાહ વહે છે બિલકુલ ઇલેક્ટ્રોનનો પ્રવાહ તમે જોઈ રહ્યા છો અને વિદ્યુત પ્રવાહ છે જેટલો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે અહીંયા ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એ દરેકે દરેક અવરોધમાંથી વહી રહ્યો છે અર્થાત પ્રવાહમાં ક્યાંય બ્રેક નથી મિત્રો પ્રવાહમાં ક્યાંય તૂટ નથી પ્રવાહ દરેકે દરેક અવરોધમાંથી પસાર થઈ રહ્યો છે ઓકે અહીંયા તમે જોઈ શકો છો પ્રવાહ દરેકે દરેક અવરોધમાંથી પસાર થઈ અને પૂર્ણ સાયકલ કરે છે આ આપણો બેટરી છે ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા પ્રવાહ તો પહેલા અવરોધમાં જેટલો પ્રવાહ વહી રહ્યો છે એટલો જ બીજા અવરોધમાં છે એટલો જ ત્રીજા અવરોધમાં છે એટલે પ્રવાહમાં કોઈ ચેન્જ નથી હવે વોલ્ટ મીટર આપણે મૂકી દઈએ બરાબર વચ્ચે અને વોલ્ટ મીટર મૂક્યા પછી આપણે વોલ્ટેજ માપી લઈએ પહેલા આપણે પહેલા અવરોધ આરવન આગળનો વીસ સ્થિતિમાંનો તફાવત માપીએ તો એ વોલ્ટેજ છે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ વોલ્ટ છે હું એક કાગળમાં લખી લઉં છું આરવન આગળનો અવ વીસ સ્થિતિમાનનો તફાવત જે છે વી વન જેને કહીએ એ તેત્રીસ પોઇન્ટ તેત્રીસ છે અહીંયા મેં બધા સરખા જ અવરોધો લીધા છે એટલા માટે આવું આપણને રીડિંગ મળે જો અવરોધ મેં ચેન્જ કર્યા હોત તો કદાચ રીડિંગમાં કોઈ ફેરફાર થઈ શકે હોત ચલો હવે આપણે બીજા બીજા અવરોધ અવરોધ ઉપર બે છેડા વચ્ચેનો તફાવત માપીએ તો એ પણ તેત્રીસ મળે છે આ જ રીતે આપણે ત્રીજા માટેની વાત કરીએ તો ત્રીજા માટે વાત કરીએ તો એ પણ 33.33 તેત્રીસ મળે છે મિત્રો મેં હમણાં જ કહ્યું ને તમને કે અહીંયા મેં શું કર્યું છે અહીંયા ત્રણે ત્રણ અવરોધ અહીંયાથી સરખા જ લીધા છે એટલે અવરોધ સરખા છે એટલે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આપણને સરખો જ મળે છે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ વોલ્ટ મળે છે ઓકે હવે આપણે શું કરીશું આપણે R1, R2 ને R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I1, I2 ને I3 આપણે નક્કી કર્યા આ સિવાય આ સમગ્ર તંત્ર જેમાં R1, R2 ને R3 અવરોધો છે એના બનેલા તંત્રમાં કુલ અવરોધ સોરી કુલ વિદ્યુત પ્રવાહ ત્રણ પોઈન્ટ તેત્રીસ એમ્પિયર વહી રહ્યો છે તો પછી આ એક્સ અને આ વાય છેડો કહીએ તો બે છેડા વચ્ચેનો વીસિતિમાનનો તફાવત કેટલો હશે એ જોવું હોય તો આ વાય બિંદુ છે તો અહીંયા આ એક્સ અને આ વાય બિંદુ છે ત્યાં આગળ આપણે ટર્મિનલ બે મૂકી દઈએ આપણે વોલ્ટ મીટરના અને જોઈએ તો સો વોલ્ટ વી સ્થિતિમાન તફાવત દર્શાવે છે તો અહીંયા આપણે એમ કહી શકું કે કુલ વી સ્થિતિમાન તફાવત વી બરાબર વન હંડ્રેડ વોલ્ટ મળે છે વી વન વી અને વી થ્રી કેટલા મળે છે તેત્રીસ તેત્રીસ મળે છે તો આપણે બિલકુલ અહીંયા તમને બધાને મિત્રો ખબર જ છે આ આગળનો તફાવત તેત્રીસ છે આર છે એ પણ તેત્રીસ છે

ઓકે પાર્થ રાજગોરજીનો જવાબ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું તમારો જવાબ સાચો છે અહીંયા મેં કેલ્ક્યુલેશન કરી નાખ્યું આ નવ્વાણું પાછળ આવતા જશે અને ગણિતની અંદર એક નિયમ છે જયારે તમે સરવાળો કરતા આવો હોય ત્યારે છેલ્લો અંક પાંચ કરતા વધુ હોય તો આગળના અંકમાં એક ઉમેરીએ છીએ તો આવી રીતે એક ઉમેરીએ તો પછી એક 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 ઉમેરાતા જતા આપણને પરિણામ મળશે સો વોલ્ટ અથવા તો વી બરાબર વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી મળી ગયા અર્થાત શ્રેણી જોડાણ માં વીજ સ્થિતિમાનનો તફાવત અહીંયા ફેરબદલ થાય છે બદલાય છે ઓકે પણ વિદ્યુત પ્રવાહ જે છે એ દરેકે દરેક અવરોધમાં સરખો જ વહે છે સમજ પડી ગઈ છે મિત્રો તો હવે હું આને બંધ કરી દઉં છું ચલો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આગળના ટોપિક જેની અંદર આપણે શ્રેણી જોડાણ ના કેટલાક સૂત્રો વિશેની વાત પણ કરી હતી તો હવે એ સૂત્રોની તરફથી આગળ વાત કરતા કરતા આગળ વધીએ અને આપણી જે કઈ આપણે રચના કરી હતી એ રચના તરફ આપણે પહોંચી જઈએ ઓકે હવે તમને બિલકુલ આનો ખ્યાલ આઈ થિંક આવી જ ગયો હશે મિત્રો આપણે આ જ કામ શ્રેણી જોડાણમાં ગઈકાલે કર્યું હતું ઓકે એટલે હવે તમને બિલકુલ એનો ખ્યાલ આઈ થિંક આવી જ ગયો હશે અને આપણે આ સૂત્ર પણ તારવ્યું હતું વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર એ સૂત્ર છે એના ઉપરથી આપણે એમ કહી શકીએ અવરોધ માટે કેવી હવે ઓમના નિયમ વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર જે છે એના ઉપરથી જ આગળ વધી જઈએ આપણે ઓકે આને હટાવી દઉં ઓકે વચ્ચે નડી રહ્યું છે હવે તમે જોઈ શકો છો કે આપણે આ જે કામ છે એ ગઈકાલે કર્યું હતું અને છેવટે આપણે વી બરાબર વી વન પ્લસ વી ટુ જે મેળવ્યા એની અંદર ઓમના નિયમના જે કઈ પરિણામો છે એ પરિણામો મૂકી દઈએ વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર અને એ મૂકી દઈએ કોમન લઈએ તો મળશે સમજાઈ ગયું ભાવેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર બિલકુલ સમજ પડી જાય એવો મુદ્દો છે આપણે સર્કિટની અંદર વાયરિંગનો ઇશ્યુ હતો એ વાયરિંગનો ઇશ્યુ આજે મેં સમાંતરની અંદર તમારા માટે થોડોક દૂર કરી નાખ્યો છે ઓ વાહ વેરી વેરી રાજેશભાઈ પટેલ હેપી ઓઝન ડે વેરી ગુડ થેન્ક યુ આજે વિશ્વ ઓઝોન દિવસ છે ઓઝોન દિવસ ઓઝોન વિશેનો તો તમને ખ્યાલ હશે જ મિત્રો કે ઓઝોન વાયુના લેયરના કારણે ઉભા રહી શક્યા છીએ તો અને આપણે શ્રેણી જોડાણની વાત પૂર્ણ કરી મેં તમને હોમવર્ક આપ્યું હતું આ હોમવર્ક આન્સર છે હોમવર્ક નો આન્સર તમે તમારા નોટબુકની અંદર ચેક કરી લો કે તમારી આકૃતિ કઈ આવી હતી જરા ચેક કરી લેજો ખબર ઓકે ઓકે ઝડપથી હેપી ઓઝોન ડે બધાને ચલો ચલો ફટાફટ ચલો ચલો આ આકૃતિ તમે જુઓ તમારી આકૃતિ સાથે મેચ કરી લો હવે આપણે આગળ વધીએ અવરોધોના સમાંતર જોડાણ માટે મિત્રો અહીંયા જે અવરોધો આપણે એકબીજાની શ્રેણીમાં જોડેલા હતા તો એ અવરોધોને આપણે સમાંતરમાં શકીએ છીએ ચાલો હવે મિત્રો હું શ્રેણી અને સમાંતર જોડાણ માટે કેટલાકને કન્ફ્યુઝન હતું તો હું અહીંયા મારા સાથી શિક્ષકશ્રીઓને વિનંતી કરીશ કે અહીંયા આવશે અને આપણને બતાવશે શ્રેણી જોડાણ કેવી રીતે થાય આવો હવે બિલકુલ શ્રેણી જોડાણ સમાંતર જોડાણનો જે કંઈ તમારો કન્સેપ્ટ હતો એ દૂર કરું મેં આકૃતિ દોરી પણ ખબર ના પડી તમે બેનો બે હાથ પકડી લો એક એક હાથ એક જ અને બે બે હાથ છે છૂટા રાખો બહુ એટલા બધા નહીં હવે ડિસ્પ્લેમ નહીં આવે થોડા કામ આવતા રહો ઓકે હાથ હાથ બને દેખાય એવા હવે તમે જુઓ આ અહીંયા એક શ્રેણી છે આ આપણો છેડો છે અને આ વાય છેડો છે બાકીના બે અવરોધોના છેડા જોડેલા છે તો એક એક સિરીઝ થઈ હવે પેલો જે હાથ છે ત્યાં આગળ આપણે ટર્મિનલ મૂકી દઈએ બીજો એક હાથ છે ત્યાં બીજો ટર્મિનલ મૂકીએ તો આ જોડાણને શ્રેણી જોડાણ કહેવાશે બિલકુલ ખ્યાલ આવી ગયો હશે તમને હવે બંને હાથ પકડી લો સામ સામે જ હવે તમે જોઈ શકો છો કે બંને બંને એકબીજાને સમાંતર છે બંને હાથના બંને છેડા ઉપરથી હું એક એક છેડો લઈ લઈશ એક એક વાયર લઈ લઈશ અને પછી એને પરિપથમાં જોડીશ તો આ જોડાણ અવરોધોનું હોય તો એને સમાંતર જોડાણ કહેવામાં આવે છે અહીંયા બે અવરોધો આપણી પાસે છે એ બંને અવરોધો જે છે એ અવરોધોના આ સમાંતર જોડાણ કહેવાશે બિલકુલ ખબર પડી ગઈ ખમસઅપ આપી દો ખૂબ ખૂબ આભાર પુરુષીબેન અને સેજલબેન હતા ચલો હવે બિલકુલ સમજાઈ ગયું હોય શ્રેણી જોડાણ સમાંતર જોડાણ તો અપ એક આપી દેજો અમારા સેજલબેન અને ઉર્વશી બેન માટે ખાસ ભૂલતા નહીં ચલો હવે પ્રવૃત્તિ બાર પોઈન્ટ છ આપણી બુકમાં જુઓ પ્રવૃત્તિ બાર પોઈન્ટ છો વિદ્યાર્થીઓ જોડાયા છે સોરી છસો ને બાસઠ લાઈક છે આઠસો ને અગિયાર વિદ્યાર્થીઓ જોડાયા છે ચલો હવે બસ થેન્ક યુ વેરી મચ ખૂબ બધા મને અમને મળી રહ્યા છે આપણા લાઈક એનો મતલબ તમને અમારું કામ ગમી રહ્યું છે ત્રણ અવરોધો અહીંયા લીધા છે આર વન આર ટુ ને આર થ્રી આ ત્રણેયનું મેં સમાંતર જોડાણ કર્યું છે અર્થાત એ ત્રણે ત્રણના ના વાયરો મેં એક્સ અને વાય જગ્યાએ ભેગા કર્યા છે બે ટર્મ અલગ અલગ ટર્મિનલો ને એક્સ અને વાય જગ્યાએ ભેગા કરેલા છે અને પછી આપણે શું કરીએ છીએ અત્યારે વોલ્ટ મીટર ભૂલી જાઓ વોલ્ટ મીટર તમને કન્ફ્યુઝ પેદા કરે છે વોલ્ટ મીટર છે જ નહીં માની લો અત્યારે હાલ પૂરતું પછી આપણે પરિપથ પૂર્ણ કરીએ પરિપથમાં તમને ખબર છે કે આપણે બેટરી જોડીએ છીએ કળ જોડીએ છીએ અને પરિપથમાં કોઈ પણ જગ્યાએ આપણે એ મીટર મૂક્યું છે જે પરિપથમાં રહેલો વિદ્યુત પ્રવાહ માપે છે શ્રેણીમાં મૂકેલું છે ઓકે તો હવે આપણે આ રચના જે છે એ રચનાને આપણે સમજ્યા પછી આપણે મેં અહીંયા મારી પાસે બે અવરોધ છે એટલે મેં બે અવરોધનું એક તંત્ર બનાવ્યું છે એ તંત્ર બેની જગ્યાએ તમે ત્રણ પણ મૂકી શકો ચાર પણ મૂકી શકો એમાં કોઈ જ વાંધો નથી ઓકે ચલો હવે આપણે અહીંયા કળ કેને શરૂ કરીશું તો શું થશે કે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ છે એ રહેવાજિક રીતે આમ વહેશે અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ આમ વહેશે અહીંયા મેં રહેવાજીક રીતે દિશા બતાવેલી છે અર્થાત પ્લસથી શરૂ કરી અને માઇનસ તરફ એ રહેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા છે આ રહેવાજિક પ્રવાહની દિશા છે ઇલેક્ટ્રોનની દિશા માઇનસથી શરૂ કરી અને પ્લસ તરફની હશે બેટરીના ઓકે હવે બિલકુલ તમે આ વોલ્ટ મીટર ફરી કહું છું આ ભાગને અત્યારે હાલ થોડીક વાર માટે ભૂલી જાઓ પછી આપણે જોઈએ અહીંયાથી ઇલેક્ટ્રોનનો મારો ઇલેક્ટ્રોન અહીંયાથી જશે ઇલેક્ટ્રોન જશે આ વાય બિંદુ સુધી આવશે ઇલેક્ટ્રોન પછી ક્યાં જશે ઇલેક્ટ્રોન એ નક્કી કરવાનું છે આપણે આ વોલ્ડ મીટર વાળો ભાગ થોડીક વાર માટે ભૂલી જાઓ કે મેં અહીંયા વાયરિંગ કર્યું નથી શું થાય તો અહીંયા ઇલેક્ટ્રોન આવ્યા પછી એ ઇલેક્ટ્રોન ક્યાં તો આર તરફ જશે ક્યાં તો આર તરફ જશે અર્થાત ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ વાય બિંદુથી વહેંચાઈ જશે સમજ પડી ગઈ અર્થાત ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેંચાઈ જશે તો અહીંયા જે વિદ્યુત પ્રવાહ મળી રહ્યો છે એ બેટરીનો પ્રવાહ હશે અહીંયા તો પણ જ્યારે અહીંયા મૂકીશું આપણે એ મીટર તો પણ આપણે કુલ વિદ્યુત પ્રવાહ વહેતો હશે એ બતાવશે પણ જ્યારે વાય બિંદુ આગળથી આર્વન આર ટુ ની વાત કરીશું ત્યાંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેંચાય છે અર્થાત ત્યાંથી આઈ વિદ્યુત પ્રવાહ હશે એમાંથી બે ફાટિયા પડશે બે બે ભાગ પડશે વન અને આઈ ટુ તો અહીંયા આરવનમાંથી આપણે પાસે અવરોધ આરવન છે એ અવરોધ આરવનમાંથી ધારો કે વિદ્યુત પ્રવાહ જે વહી રહ્યો છે એ વન મળશે વિદ્યુત પ્રવાહ વન મળશે અને આર ટુ છે ત્યાંથી વિદ્યુત પ્રવાહ આઈ ટુ મળશે આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ ની વાત કરી રહ્યો છું મિત્રો ઇલેક્ટ્રોનનો પ્રવાહ દિશામાં હશે આ વિદ્યુત પ્રવાહ રહેવાજીક રીતે દર્શાવેલો છે પણ ઇલેક્ટ્રોનનો પ્રવાહ એના કરતા ઉલટી દિશામાં હોય તમને ખ્યાલ છે જ તો અહીંયાથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ બિંદુ આગળથી વહેંચાઈ જશે એ ભાગમાં કેવી રીતે વહેંચાશે જેનો અવરોધ R1 કે R2 માંથી જે મોટો હશે એ તરફ ઇલેક્ટ્રોન ઓછા જશે કારણ કે ત્યાં અવરોધે છે ધારો કે R2 મોટો છે R2 ઇઝ ગ્રેટર ધેન આરવન છે સપોઝ તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ દિશામાં જશે વધુ ચલો મિત્રો ચેટમાં કહી દો કારણ કે આજે મેં તમને કોઈ પ્રશ્ન જ ખાસ પૂછ્યો નથી R1 અને R2 માંથી R2 મોટો છે R1 તરફ તો અહીંયાથી Y બિંદુ આગળથી ઇલેક્ટ્રોન કઈ દિશામાં વધારે જશે R1 તરફ જશે કે R2 તરફ જશે પટેલ પ્રવીણભાઈ હવે સમજ પડી ગઈ છે બેટા ઝડપથી આના ઉપર આવી જઈએ નહીતર પછી આપણે રહી જઈશું રહીવાજી કે એટલે રીતિ રિવાજ મુજબનું પ્રણાલીગત રૂઢિગત એમ કહી શકાય પહેલાના સમયમાં લોકો એવું માનતા હતા એમ પણ કહી શકાય કેટલાક મિત્રો જવાબ આપવાની શરૂઆત કરી દીધી નામ ચૂકી ગયો જવાબ આપી રહ્યા છે વેરી ગુડ પણ કહી રહ્યા છે તો જેમને પણ જવાબ આપ્યો છે વન કે આરટુ ખૂબ આભાર કે તમે પ્રયત્ન કર્યો છે ફરી અહીંયા જોઈ લઈએ આરટુ મોટા છે અવરોધ મોટો છે મતલબ ઇલેક્ટ્રોન ઉપર ઇલેક્ટ્રોન નું વહન જે થતું હશે એના ઉપર ત્યાં આગળ રોક વધારે લાગશે એના ઉપર અવરોધ વધારે લાગશે એટલે આર તરફ ઇલેક્ટ્રોન પ્રમાણમાં વધુ નહીં જઈ શકે કારણ કે એ વધુ અવરોધ છે એટલે ઇલેક્ટ્રોન વધુ માત્રામાં ક્યાં જશે આર તરફ જશે સિમ્પલ જે તરફ અવરોધ વધારે હોય તે તરફ ઇલેક્ટ્રોન ઓછા જાય સ્વાભાવિક કારણ કે તેને રોકી રહ્યા છે આર રોકશે કારણ કે મોટો છે તો ઇલેક્ટ્રોન આર તરફ જશે અને બે બે સરખા હોય તો બંને તરફ સરખા પ્રમાણમાં જશે ઓકે સિમ્પલ સમજાઈ જાય એવું છે ચલો હવે ફેસબુકની અંદર પણ કેટલાક મિત્રો જોડાયા છે અને ફેસબુકની અંદર પણ કહી રહ્યા છે આર પાર્થ રાજગોરજી જવાબ આપી રહ્યા છે આર તમારો જવાબ પાર્થજી સાચો છે ચલો હવે આપણે આપણી નેક્સ્ટ સ્લાઈડ તરફ જઈએ અને નેક્સ્ટ સ્લાઈડ અંદર તમને બધાને ખ્યાલ છે કે આપણે અવરોધોના સમાંતર જોડાણની વાત આવી કરી હતી ચલો હું હવે આ જ વસ્તુને એક સિમ્યુલેશન થી પણ તમને સમજાવું આપણે સિમ્યુલેશન જોયું હતું હમણાં જ જોયું આપણે એવું જ એક સિમ્યુલેશન આપણે અત્યારે હાલ ફરીથી જોઈએ અને એ સિમ્યુલેશન ચલો ફટાફટ આપણે આ જે કામ કર્યું છે આ શ્રેણી જોડાણ છે એ શ્રેણી જોડાણમાંથી હું સમાંતર જોડાણ બનાવી દઉં એટલે તમને તો વધારે ખ્યાલ આવશે કેવી રીતે સમાંતર જોડાણ બને પહેલા હું વોલ્ટ મીટરને હટાવી દઉં છું ચલો વોલ્ટ મીટર હટી ગયું હવે આપણી પાસે જે આ જે વિદ્યુત પ્રવાહ તો ભલે રહ્યો એ મીટર ભલે રહ્યું નથી રાખીએ આ જે છે જોડાણો એને હું તોડી નાખું છું બ્રેક કરી દઉં છું અને પછી અવરોધોને આપણે સમાંતરમાં જોડીએ એક અવરોધ આર વન લીધો આ આર અવરોધ લીધો અને આપણો આ આરથ્રી અવરોધ છે બિલકુલ સમજ પડી ગઈ હશે મિત્રો જુઓ તમે બિલકુલ તમને જોઈ શકાશે જોડી કાઢ્યા હવે પેલી બાજુ પણ જોડી કે દઈએ આપણે એટલે આ જે જોડાણ થયું એક એવું થયું સમાંતર જોડાણ છે જો અમે એપ કળ ચાલુ છે

એ અવરોધોનું આપણે સમાંતરમાં જોડાણ કર્યું ત્રણે ત્રણ બધા ટર્મિનલ ભેગા કર્યા આ એક્સ બિંદુ કહીએ આ બિંદુ કહીએ અને બાકીનો પરિપથ આપણે કામ કર્યું છે છે તે મુજબ જ ચલો હવે હું વિદ્યુત પરિપથને પૂર્ણ કરું છું અર્થાત કળને દબાવવું છું તો અહીંયા કળને હું દબાવીશ તો બિલકુલ તમને ખ્યાલ છે કે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગશે અહીંયા મેં એવી તફાવત ઘણો બધો વધારે લીધો છે આપણે ઓછો થોડો કરી નાખીએ ચલો હવે અહીંયા તમે સમજી શકો છો કે અહીંયા વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે જે પ્રવાહ નીકળી રહ્યો છે તે વિદ્યુતનો પ્રવાહ આર વન અને આરથ્રી ત્રણેમાં સરખા ભાગમાં અહીંયા તો વહેંચાય છે કારણ કે મેં ત્રણે ત્રણ અવરોધ સરખા રેટિંગ વાળા લીધા છે ઓકે તમે અહીંયા જોઈ શકો જેટલા પણ ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે એ ઇલેક્ટ્રોન અહીંયા સરખા પ્રમાણની અંદર આપણે જોઈ શકીએ છીએ ઓકે સમજ પડી ગઈ હશે મિત્રો તમને પાછા એ બધા ઇલેક્ટ્રોન વાય બિંદુ આગળ ભેગા થઈ જાય છે હમ ચલો હવે આપણે આ વસ્તુને સમજ્યા પછી એના રીડિંગ તરફ જઈએ હું રીડિંગ નોટ એની નોંધ કરતો રહું છું ચલો હવે અહીંયા કળ ચાલુ કરીશ એટલે મને જોવા મળશે કે અહીંયા ઘણો બધો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે તો ઘણા બધા વિદ્યુત પ્રવાહને આપણે પ્રવાહ કંટ્રોલમાં કરી દઈએ અને ઓછો વિદ્યુત પ્રવાહ વહે એવી કંઈ ગોઠવણી કરી દઈએ જેથી કરીને આપણે મેઝર કરી શકીએ ત્રીસ પોઈન્ટ ઝીરો ઝીરો એમ્પિયર વિદ્યુત પ્રવાહ કુલ વહી રહ્યો છે કુલ આઈ બરાબર ત્રીસ પોઈન્ટ ઝીરો ઝીરો એમ્પિયર મિત્રો અહીંયા એમ્પિયરમાં છે વિદ્યુત પ્રવાહ જો મિલી એમ્પિયર અત્યાર સુધી માપ્યા હતા આપણે હમણાં અત્યારે હાલ એમ્પિયરમાં છે પછી થોડીક વાર પછી હમણાં આ આપણે રિલિંગ લઈ લઈએ અને પછી આપણે પ્રેક્ટિકલી પણ જોઈએ ઓકે તો હવે ત્રીસ મિલી સોરી ત્રીસ એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ આ પરિપથમાં વહી રહ્યો છે હવે આપણે વોલ્ડ મીટરથી વીસ સ્થિતિમાનનો તફાવત માપી લઈએ ઓકે ચલો હવે આપણે એક્સ છેડા તરફ નો વીસ સ્થિતિમાનનો તફાવત વાય છેડા તરફ નો વીસ સ્થિતિમાનનો તફાવત માપી લઈએ વોલ્ટ છે અર્થાત વી આપણને મળ્યા વન હંડ્રેડ વોલ્ટ ઓકે હવે તફાવત માપી લઈએ તફાવત માપીએ તો મિત્રો એ પણ કેટલું મળે છે સોજ મળે છે આર આગળનો સ્થિતિમાં નો તફાવત માપીએ એ પણ સોજ મળે છે અને આર આગળનો અવી સ્થિતિમાં નો તફાવત માપીએ એ પણ કેટલું મળે છે જ મળે છે તો મિત્રો આમ થવા પાછળનું કારણ શું છે મિત્રો ઝડપથી આમ થવા પાછળનું કારણ શું છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક્સ બિંદુ અને વાય બિંદુ આગળ બેટરીનો વીસિમાનનો તફાવત સરખો લાગવું પડે છે અર્થાત આર થ્રી અવરોધો આગળ બે છેડા વચ્ચે બધાના છેડા ભેગા થાય છે બધા છેડા વચ્ચેનો વીસ સ્થિતિમાન તફાવત સરખો જ હોય કેટલો હોય વી જેટલો હોય એટલે કે વી બરાબર વી વન પ્લસ હું ફરી લખી કાઢું એટલે તમને ખ્યાલ આવશે અહીંયા જે વી છે કુલ વિસ્થિતિમાં તબાત આપણી બેટરીનો જે છે એના બરોબર મળશે વી વન એના બરોબર મળશે વી ટુ એના બરોબર મળશે ફરક ફરક છે છે આટલો કે અહીંયાથી ઇલેક્ટ્રોન છે એ વહેંચાઈ જાય છે એટલે પ્રવાહમાં ફેરબદલ થાય છે જો આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આપણે આઈ વન કહીએ આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈ કહીએ અને આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈ થ્રી કહીએ તો એમાં ફેરબદલ થાય છે આ આઈ વન અહીંયાથી નીકળી પાછો ભેગો થઈને અહીંયા તો મળશે આઈ જ ઓકે એટલે આઈ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે એમાંથી ત્રણ ભાગ બને છે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ આઈ થ્રી મળશે ઓકે સમજ પડી ગઈ હશે મિત્રો તો હવે હું શું કરીશ આ આઈ વન શોધું આઈટુ શોધું અને આઈ થ્રી શોધું એના માટે મારે શું કરવું પડશે એમીટર જોડવું પડશે ચલો એ મીટરને હું જોડું એ પહેલા હું કળને બંધ કરી દઉં કળને બંધ કર્યા પછી આપણે એ મીટર છે એને જોડીએ તો એના માટે પહેલા આ બ્રેક કરી દઉં અને અહીંયા આપણે આપણું એ મીટર જોડી દઈએ કે એ મીટર આપણું શું માપશે વિદ્યુત પ્રવાહ માપશે ચલો હવે આને થોડુંક તરફ લઈ જઈએ હવે અહીંયા બીજું એ મીટર જોડી દઈએ છે પણ તમને સમજ પડી જશે હું તમને રીડિંગ કહીશ તમને રીડિંગ દેખાશે પણ ખરા હવે આને પણ બ્રેક કરી દઈએ અહીંયા આપણે બીજું એ મીટર જોડી દઈએ જો અહીંયા આપણે ત્રણ એ મીટર વાપર્યા જોડ્યા છે ઓકે હવે આ કુલ પરિપથનો વિદ્યુત વિદ્યુત પ્રવાહ બતાવે છે આ આઈ માંથી જો અહીંયાથી આઈ માંથી આ શ્રેણીમાં જોડ્યું છે અને પછી વાય તરફ જાય છે માંથી પાછું આપણે એ મીટર અને પછી વાય તરફ જાય છે એટલે અહીંયાં તમે આઈ વન માપી શકશો આ આઈટુ માપી શકશો અને આ આઈ થ્રી માપી શકશો ઓકે જો કન્ફ્યુઝન ના થાય તો હું જરા આને ભૂસી કાઢું અહીંયાંથી અને અહીંયા લખી કાઢું આ આઈ થ્રી છે ઓકે ચલો હવે આપણે શું કરીશું વિદ્યુત પ્રવાહ ચાલુ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આ વિદ્યુત મળ્યું આઈ કેટલા મળ્યા દસ એમ્પિયર અને આઈ કેટલા મળ્યા દસ એમ્પિયર મેં ત્રણે ત્રણ અવરોધ સરખા લીધા છે એટલે ત્રણે ત્રણ આપણને કેટલા મળશે સરખા મળશે વીસ તફાવત તો એનો એ જ રહેશે કારણ કે એમાં તો કોઈ ફેરબદલ થતો નથી તમે જોઈ શકો છો કે કેટલો છે સો વોલ્ટ છે સિમ્પલ તો આ જે રચના આપણે જોઈ છીએ તો અહીંયા શું મળ્યું બરાબર કેટલું મળ્યું મળ્યું ઓકે સમજ પડી ગઈ છે મિત્રો આ આપણે થી જોયું હવે આપણે આ જ વસ્તુને એક સરસ મજાના પ્રેક્ટિકલથી પણ જોઈ લઈએ આપણે આટલા સુધીનું કામ આપણે કરી નાખ્યું અને પછી આપણે એક સિમ્યુલેશન તરફ જોયું અને ત્યાર પછી હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વસ્તુ આપણે રીતે જોઈએ અને પ્રાયોગિક સાધનોની મદદથી જોઈએ તો મિત્રો તમને તરત ઝડપથી ખ્યાલ આવી જશે કે આપણે શું કામ કર્યું હતું ચલો હવે આ તો આપણે જોઈ લીધું બધાય ઓકે હવે આપણે પ્રેક્ટિકલ પણ સિમ્યુલેશનથી જોઈ લીધો હવે આપણે સમાંતર જોડાણ ને સમજીએ પહેલા એક વખત આ જ વસ્તુ આપણે રીડિંગથી જોઈ લઈએ ઓકે ચલો હવે આપણે આ જ વસ્તુ રીડિંગથી જોવા માટે તમારી સામે પરિપથ જોડાણ મેં કરેલું છે હું પહેલા એની તમને ગોઠવણી બતાવી દઉં અહીંયા આપણી પાસે જે પરિપથ છે અગાઉ પણ આપણે કામ કર્યું છે એટલે તમને બધાને ખ્યાલ છે જ ઓહો હો મેં ચાલુ જ રાખી હતી કળ ચલો હવે આ રચના છે એ રચનાને હું પહેલા તમને બતાવી દઉં કે આ રચના કેવી છે જો અહીંયા ખાસ જોજો તમે આકૃતિ જોઈ હશે એટલે બેટરીમાંથી એક ટર્મિનલ કળમાં કળમાંથી એક ટર્મિનલ આને હટાવી દઉં ક્યાંક નડશે તમને કળમાંથી એક ટર્મિનલ એ મીટરમાં એ મીટરમાંથી અહીંયાથી મેં જો બે ભાગ કર્યા છે એ મીટરમાંથી તમે વાયરમાંથી જોઈ શકશો એ મીટરમાંથી ક્યાં જાય છે આ બંનેનો એક ટર્મિનલ ભેગો કરી મેં અહીંયા જોડ્યો છે એટલે કે આ એકબીજાને સમાંતર કર્યા અહીંયાથી બે ભેગા થઈ તો અવરોધના બે બાકીના બે ટર્મિનલ ભેગા કર્યા છે એ ક્યાં જાય છે બેટરીમાં જાય છે ઓકે દેખાય છે બધાને હમ હવે હું શું કરીશ હવે હું કળને દબાવીશ એટલે અહીંયા કેટલો વિસ્થિતિમાનનો સોરી કેટલો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે આપણને ખ્યાલ આવશે કળને દબાવું છું અને મેં જોયું તો ડાયલમાં તમે જોઈ શકો છો કે અહીંયા ચારસો ને પચાસ ચારસો ચાલીસ થી પચાસની વચ્ચે ફ્લક્ચ્યુએટ થાય છે અહીંયા ઇલેક્ટ્રિસિટીનો થોડીક પ્રોબ્લેમ હોવાથી એ લાઇટ ફ્લકચ્યુએટ થાય છે એટલે હું અહીંયા લખું છું કુલ આઈ જે છે ચારસો ને પચાસ મિલી છે ઓકે મેં લખી કાઢ્યું ચારસો ને પચાસ મિલી હવે વીસ સ્થિતિમાનનો તફાવત મારે માપવો છે કોની વચ્ચે કોઈ પણ અવરોધ વચ્ચે આપણે વીસ સ્થિતિમાનનો તફાવત માપીએ આપણે આ બે પહેલા અવરોધ વચ્ચે મેં વીસ સ્થિતિમાં નો તફાવત આપ્યો તમે મીટરમાં જોઈ શકશો ચાર કાપા છે મૂલ્ય છે એટલે પચીસ ચોક સો એટલે આઈવન મને મળ્યું સોલી એમ્પિયર સોરી વીસ સ્થિતિમાં તફાવત મળ્યો સો એટલે અહીંયા આવશે એક પોઈન્ટ ઝીરો એક પોઈન્ટ ઝીરો વોલ્ટ મળશે આઈવન એટલે હું આ રીતે આ વચ્ચે જોડી દઉં તો પણ તમે જોઈ શકો છો ડાયલ જો તમને દેખાતું હોય સરસ રીતે તો ચાર કાપા જેટલું ડાયલમાં દેખાય છે અર્થાત આ પણ વીસ્થિતિમાનનો તફાવત કેટલો મળ્યો એક પોઈન્ટ ઝીરો વોલ્ટ તો અહીંયા વીસિતિમાનનો તફાવત આ રીતે આપણે નોંધી શકીએ છીએ હમ સમજ પડી ગઈ હશે મિત્રો તમને હવે એક બીજા સાધનનો પણ ઇન્ટ્રોડક્શન કરાવવું તમે જોઈ શકશો અહીંયા કે મારી પાસે એક મલ્ટીમીટર છે હવે આ જે મલ્ટીમીટર છે એની મદદથી તમે જુદા જુદા જે સાધનો છે એ સાધનોની અંદરથી તમે વિદ્યુત પ્રવાહ કે વીજ સ્થિતિમાંનો તફાવત સરળતાથી શોધી શકો છો આપણે જેમ એ મીટર અને વોલ્ટ મીટર આપણી પાસે જે છે એ સિવાય બધું જ મલ્ટીપલ જોઈતું હોય તો આવું આપણી પાસે એક ડિજિટલ મલ્ટીમીટર છે એનો ઉપયોગ કરી શકાય તો હું અહીંયા એને ચાલુ કરું છું અને ચાલુ કર્યા પછી હું એના વી સ્થિતિમાનનો તફાવત તમને કેટલો છે એ જરા આપણે ચેક કરી લઈએ તો અહીંયા બે ધ્રુવો જે છે એ બંને એના જે ટર્મિનલ છે એ બંને ટર્મિનલને હું જ્યારે અવરોધના બે ટર્મિનલ સાથે જોડીશ તો અહીંયા તમે જોઈ શકો છો એક્ઝેક્ટ આપણને વી સ્થિતિમાનનો તફાવત મળે છે કેટલો છે વન પોઈન્ટ ટુ થ્રી જેટલો વીસ સ્થિતિમાનનો તફાવત મળે છે ઓકે હવે મિત્રો અહીંયા જે બેટરી છે એમાં તમે જુઓ અમે બે વોલ્ટ મૂકેલા છે એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરે છે ગૂંચડું આની અંદર જે છે એને એની અંદર થોડું વોલ્ટેજ ડ્રોપ થાય છે અને એના કારણે આપણને વી તફાવત એક્ઝેક્ટ બે નથી મળતો પણ એક પોઈન્ટ ચોવીસ મળે છે લાઇટ ફ્લક્ચ્યુએશનના કારણે પણ આવું થતું હોય ક્યારેક તમે જોઈ શકો છો ઓકે ચાલો હવે આપણે આને અત્યારે હાલ થોડીક વાર માટે બાજુ મૂકીએ પછી આપણે આની જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરીશું ઓકે ચાલો હવે આપણે આપણા પ્રેક્ટિકલમાં આપણે આઈવન અને આઈ ટુ માપવાના છે વન એટલે પહેલા અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈ ટુ એટલે બીજા અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ હવે એના માટે હું શું કરીશ પહેલા અવરોધને હું શ્રેણીમાં જોડીશ પહેલા અવરોધને હું શ્રેણીમાં જોડીશ અને બીજો અવરોધ જે છે આપણો બીજો અવરોધ એ બીજા અવરોધ શ્રેણીમાં શું જોડીશું આપણે એ મીટર ને જોડીશું પહેલો અવરોધ જે આપણો છે ને એને આપણે શ્રેણીમાં જોડીએ ફટાફટ તમે જો હું વાયરિંગ કરી દઉં છું આઈ વન ચેક કરવો છે આપણે હવે તમે જોઈ શકો છો વાયરિંગ મેં કેવું કર્યું છે તો અહીંયા આ

ત્રણસો પચાસ અને સાહીઠ ની વચ્ચે છે કાપો હિલી ચલો હવે આ જ કામ જે આપણે કર્યું છે એવું જ કામ આપણે આ આપણો અવરોધ નંબર આર છે એ અવરોધ આર ટુ સાથે આપણે એના શ્રેણીમાં આપણું એ મીટર જોડીએ બિલકુલ સરળ છે બેટા આર્યું એકદમ કદાચ તમે તમારી સ્કૂલ ચાલુ થશે સ્કૂલમાં જશો એટલે તમને એવું લાગશે કે આ તો કેટલું સરળ હતું પણ અહીંયા આપણને કદાચ એ એ વાયરોનું ટ્રેસિંગ કરવાનું એટલે જોડવાનું કેવી રીતે જ આપણને અંદાજો નથી એટલે આપણે કન્ફ્યુઝ થઈ રહ્યા છીએ ક્યાંક કદાચ પણ મેં તમને સિમ્યુલેશનની અંદર એ વસ્તુ બતાવી દીધી એટલે તમને એનો ખ્યાલ આવી ગયો હશે તો જુઓ અહીંયાથી આ ડાયરેક્ટ વાયર અહીંયા આવતો હતો એના જગ્યા પર મેં વચ્ચે શું મૂકી દીધું તમે જોઈ શકો છો એ મૂકી દીધું આના શ્રેણીમાં એ મીટર આવી ગયું હવે હું વિદ્યુત પ્રવાહ ચાલુ કરું છું તો મને સો રિઝલ્ટ મળે છે લગભગ લગભગ જેવું કહી શકાય આઈ ટુ મળ્યા આપણને સો મિલિયમપીયર મિત્રો અહીંયા થોડુંક મેં કહ્યું ને પાંચ મિલિયમ્પિયર જેટલો ડિફરન્સ ક્યાંક પ્લસ માઇનસ થયા કરે છે એનું કારણ એક લાઈટ ફ્લક્ચુએશન હોય અને બીજું એક આ જે અવરોધ છે એમાંથી જયારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે થોડી તાપી અસરના કારણે પણ ઉર્જાનો વ્યય થતો હોય તો અહીંયા આપણને જે રિઝલ્ટ મળ્યા છે એ રિઝલ્ટ હું બિલકુલ તમારી સામે લખું છું કે પહેલું આપણને જે મળ્યું આઈ વન આઈ વન મળ્યું ત્રણસો પચાસ મિલીએમ્પિયર અને આઈ ટુ મળ્યું સો મિલીએમ્પિયર ત્રણસો પચાસ અને આઈ ટુ મળ્યા સો મિલીએમ્પિયર અને આઈ આપણે પહેલા ચેક કર્યું હતું પહેલા ચેક કર્યું હતું આઈ કેટલું હતું આઈ આપણને પહેલું લગભગ લગભગ આપણને ચારસો ને પચાસ જેટલું મળ્યું હતું ચારસો ને પચાસ મિલિયમપીયર એની અંદર મેં કહ્યું ચારસો પચાસ ને સાહીઠ ની વચ્ચે ફ્લક્ચ્યુએટ થતું હતું એટલે આપણને આઈ વન ત્રણસો પચાસ આઈ ટુ આપણને મળ્યું સો અને આઈ મળ્યું ચારસો ને પચાસ હમણાં આપણે સ્ક્રીન ઉપર જોઈએ એટલે હું આ રીડિંગ લખીશ એટલે તમને ખ્યાલ આવશે ઓકે ચલો મિત્રો હવે જો તમને આ પ્રેક્ટિકલમાં સમજ પડી ગઈ હોય અને મજા આવી હોય તો જરા ઝડપથી એક લાઈક આપી દેજો કૌશિકજી તમે મને સમય કહી રહ્યા છો કે સમય સાહેબ થઈ જવા આવ્યો છે પ્રેક્ટિકલ જ વસ્તુ એવી છે ને કે એમાં સમયનું ભાન જ નથી રહેતું ઓકે તો મિત્રો હવે સમાંતર જોડાણ છે એનું મારે થિયરી તમને સમજાવવાની થોડી બાકી રહી ગઈ પણ આ રિઝલ્ટ છે એ રિઝલ્ટને તમે યાદ રાખજો હું અહીંયા લખી લઉં છું રિઝલ્ટ તમારે તમારી નોંધ ઉતારી લેજો જેથી કરીને આપણે કાલે આ રિઝલ્ટની સમીક્ષા કરીશું ઓકે ચલો હવે મિત્રો મોટા અક્ષર કાઢી કાઢું અહીંયા આપણે જે કંઈ કામ કર્યું છે એમાં આઈ વન બરાબર ત્રણસો ને પચાસ મિલી એમ્પિયર છે આઈ ટુ બરાબર સો મિલી એમ્પિયર છે અને જે કુલ આપણે આઈ શોધ્યો તો એ ચારસો ને પચાસ શોધ્યો હતો અર્થાત બીજા શબ્દોમાં કે આ સૂત્રનું પાલન થઈ જાય છે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ વન પ્લસ આઈ થઈ જાય છે તમે અહીંયા જો આ બેનો સરવાળો કરશો તો એ ચારસો પચાસ આવે છે આના જેટલો અહીંયા ચારસો પચાસ ચારસો સાઈઠ એવું ફ્લક્ચ્યુએટ થયા કરતું હતું પણ આપણે જોઈએ છીએ અહીંયા જે વેરિયશન આવે છે એનું કારણ છે લાઇટ ફ્લકચ્યુએશન અને એ કોઈ વખત સાઈઠ જતું રહે કોઈ વખત પચાસ આવતું સાહીઠ જતું રહે પચાસ આવતું એવું થોડું વેરિયે થતું પણ ઇટ્સ ઓકે એ એ આવું ઇલેક્ટ્રિસિટીના આવા પ્રયોગની અંદર જ્યારે ક્યાંક

તમને બિલકુલ એ સમજ આવી જશે તો કાલે કેટલાક પ્રશ્નોની ચર્ચા વધારે કરી શકાશે આજે પ્રેક્ટિકલની અંદર બે ત્રણ રીતે આપણે જોયું તો બીજું તમારી કેટલી કમેન્ટની ચર્ચા નથી કરી શક્યો સમયની મર્યાદાના કારણે પણ આવતીકાલે આપણે વિશેષ લઈશું થોડી ચર્ચા વિશેષ કરીશું ઓકે ધન્યવાદ તમારી સાથે મને ખૂબ મજા પડી ગઈ તમે તમને પણ મજા આવી હશે તો જેમને પણ લાઇક નથી કર્યું તો એક વાત લાઈક કરી અને પછી આપણે આ સત્રને પૂર્ણ કરીશું આ ખૂબ ખૂબ મજા આવી તમારી સાથે ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આભાર ખુશ રહો અને ઘરે સેફ રહો શાળા બંધ છે બધા કહી રહ્યા છે શાળા બંધ છે લાગતું નથી શાળા બંધ છે અહીંયા ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે ધન્યવાદ આભાર જય હિન્દ જય ભારત જય જય ગિરિ ગુજરાત